મારા વાલા પ્રિયો, પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. જ્યારે આપણે આ જગ્યાએથી જોઈએ છીએ, શું તમે ઘણી કબરો જોઈ શકો છો? આ કઈ કબર છે તમે આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છો? આ જૈતુન પર્વતનો એક ભાગ છે જે યરૂસલેમમાં છે. આ જૈતુનના વિશાળ પર્વતનો માત્ર એક જ ભાગ છે. આ પર્વતનો લગભગ અડધો ભાગ કબ્રસ્તાન છે. શું તમે આશ્ચર્ય પામી રહ્યા છો? કબરોનો બગીચો આ કહેવાય છે. આ કોની કબરો છે તમે વિચારતા હશો ને? તમે જે અહીં જોઈ શકો છો તે યહૂદીઓનું કબર છે, અને અહીં જોઈ શકો છો તમે મુસ્લિમોની પણ કબરો અહીં છે અને ખ્રિસ્તીઓની પણ કબરો અહીં છે. આ ત્રણેય ધર્મોમાં એક સમાન જ માન્યતા જોવામાં આવે છે. શાસ્ત્રમાં આપેલું વચન જે કહે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તેમના પગ જૈતુનના પહાડ પર ઉતરશે, તે વિશ્વના દરેક ખ્રિસ્તીઓ દ્વારા માનવામાં આવે છે. યહૂદીઓ લોકો જે છે તે જ્યારે મસીહા ફરીથી આવશે તેના બીજા આગમનમાં બીજી વાર તે અહીં જ ઉતરશે, તેઓ પણ આ વાત માને છે. દરેક મુસ્લિમ લોકો પણ આ વિશ્વાસની સાથે માને છે કે ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશના રૂપે ફરીથી આ સ્થાન પર આવશે. એટલે જ્યારે તે ફરીથી આવે ત્યારે આપણે પહેલા ઉઠવું પડશે કહીને આ વિશ્વાસની સાથે ઘણા લોકો અહીં જમીન અને કબર ખરીદે છે અને તેમના પરિવારના સભ્યોને અહીં દફનાવે છે. હવે અહીં જગ્યા નથી. જો કબર ખરીદવી હોય તો તે ખૂબ મુશ્કેલ છે અને ખર્ચાળ છે. તેની કિંમત 50-60 લાખ છે. કેટલીક વાર તો 1 કરોડ પણ ચૂકવવા પડે છે. જો તમે આ ચૂકવશો તો જ તમને અહીં કબર મળશે. તેઓ કહે છે કે બધી જગ્યા એટલી હદે ભરાઈ ગઈ છે કે હવે તમને જગ્યા નહીં મળશે. જુઓ, જૈતુનના પર્વતનો લગભગ અડધો ભાગ કબ્રસ્તાનથી જ ભરાયેલો છે. પણ એક વાત, ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે જ તે દરેક વ્યક્તિ માને છે, અને દરેક વ્યક્તિ એવું પણ માને છે કે તે અહીં જ આવશે. તેઓ આવું પણ માને છે કે તે ન્યાયાધીશ તરીકે આવશે. તેઓ એમ પણ માને છે કે જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે તેઓ પુનરુત્થાન પામશે. તેના પ્રતીક તરીકે તેઓ અહીં જમીન ખરીદે છે અને તેમના પરિવારને દફનાવે છે. તો મારા વાલા પ્રિયો, આપણે તો શાસ્ત્રમાં માનીએ જ છીએ ખ્રિસ્તમાં મૃત્યુ પામેલા લોકોને જૈતુન પર્વત પર દફનાવવું જરૂરી નથી. તમે જ્યાં કંઈ પણ હોવ, વિશ્વના કોઈ પણ ભાગમાં, પ્રથમ તેઓ ઉઠાડવામાં આવશે, અને આ શાસ્ત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. પરંતુ આપણે ઈશુમાં હોવું જોઈએ. જો આપણે ઈશુ ખ્રિસ્ત વગર મરી જઈશું તો આપણે સજીવન થઈશું નહીં અને ઈશ્વરના આગમનમાં મળીશું પણ નહીં. શાસ્ત્રમાં લખેલું છે, આપણે અગ્નિ અને ગંધકના સમુદ્રનો એક ભાગ બનીશું. જ્યારે તમે દુનિયામાં હોવ છો તો ઈશુને મળવા માટે પોતાની જાતને તૈયાર કરો. એ જ વાત આપણને આ કબરો યાદ અપાવે છે. સારું, પ્રભુ આજે આપણને કયો વચન આપે છે? એક પ્રાર્થના. તમે જુઓ, શાસ્ત્રોમાં સલાહ છે, આજ્ઞા છે, અને વાચાના વચનો પણ જોવા મળશે. એટલું જ નહીં, તે આપણને કેવી રીતે પ્રાર્થના કરવી છે તેના વિશે પણ કહે છે. પ્રભુનું આજનું વચન ગીતશાસ્ત્ર 71 પહેલું વચન. એક ભક્ત આ સુંદર પ્રાર્થના કરે છે. હે પ્રભુ, હે યહોવા, મેં તમારું શરણું લીધું છે, મને શરમિંદો કરશો નહીં. એક અદ્ભુત પ્રાર્થના છે આ. આપણે એ જ રીતે પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું, મને ક્યારેય પણ શરમની પરિસ્થિતિમાં ન આવવા દો. તમારા જીવનમાં તમે કદાચ એવી પરિસ્થિતિ, મુશ્કેલી અથવા સંઘર્ષનો સામનો કરી રહ્યા હોઈ શકો છો જ્યાં તમને શરમમાં મૂકવામાં આવી શકે છે. ગભરાશો નહીં, આ પ્રાર્થના કરો. હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું, મને ક્યારે શરમમાં ન આવવા દો. આ રીતે પ્રાર્થના કરવાનો પ્રયાસ કરો. આ બાબતમાં ચમત્કાર થશે. પ્રભુ તમને શરમમાં નહીં રાખશે. એ જ રીતે મારા પણ જીવનમાં મેં એવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે જ્યાં મેં વિચાર્યું કે હું શરમમાં આવીશ, શું તે થઈ ગયું? પરંતુ જ્યારે મેં વચન કબૂલ કર્યું ને પ્રાર્થના કરી, પ્રભુએ પરિસ્થિતિને ઊંધી વાળી. તે પરિસ્થિતિ બદલશે તમારા માટે પણ. શું તમે માનો છો? જો એમ હોય તો હાથ મૂકીને પ્રાર્થના કરો. હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ કરું છું, મને તમે ક્યારેય પણ શરમમાં ન આવવા દો. જો કોઈ આ રીતે પ્રાર્થના કરે છે તેમના જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવા દો. પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. તેમને જીવનમાં શરમને બદલે બમણા આશીર્વાદ જોવા દો. ઈશુ ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.